સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ના દૂર કરવી હોય તો 14 વર્ષ સુધી તપ કરવું પડે. મને એવું લાગે કે મારા રામચંદ્રજી 14 વર્ષ એટલે વનવાસમાં ગયા હશે કે લોકોની વાસનાઓ દૂર થઈ જાય. વાસનાને રહેવાના 14 સ્થાનો રામે વાસના નિર્મૂલ કરી છે, એટલે રામ 14 વર્ષ વનવાસમાં ગયા છે. અને રામ ખાલી વનવાસમાં નહીં, મોટી ક્રાંતિ ચલાવી છે, જબરદસ્ત. જેમ રામે ક્રાંતિ ચલાવી એમ કનૈયાએ પણ ક્રાંતિ ચલાવી છે. આજે મારે બપોર પછીના સમયમાં કનૈયાની 6 ક્રાંતિઓ બતાવી છે. કનૈયાએ એવી શું ક્રાંતિ કરી કે લોકો આજે પણ હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે શા માટે ગાય છે. અને આ દુનિયામાં છેલ્લે કોઈ દેવતાની પૂજા નહીં રહી, પણ તે પણ કનૈયાની તો પૂજા રહેશે જો, કારણ કે પ્રેમા અવતાર છે. લોકોને પ્રેમની જરૂરિયાત પડશે, વાતે વાતે ડગલે ને ડગલે. મને કોઈ જણાએ કીધું કે કૃષ્ણએ ક્યાં ધર્મની સંસ્થાપના કરી. જો કૃષ્ણએ ધર્મની સંસ્થાપના કરી હોય, મને કોઈ પ્રશ્ન પૂછો તો, અને એનો જવાબ મારે આજે નહીં પણ કાલે આપવો છે. ભગવાને ધર્મની સંસ્થાપના કરી, કહ્યું કે ધર્મની સંસ્થાપના કરી તો એના જ લોકો એનું કેમ ન માન્યા. શા માટે બધા દારૂ પીવા વાળા બન્યા, શા માટે ત્યાં પ્રભાસમાં જઈને બધા એ સામસામે લડીને જતા રહ્યા, આને ધર્મની સંસ્થાપના કહેવાય? મેં કીધું ધર્મની સંસ્થાપના કહેવાય. કેમ ધર્મની સંસ્થાપના કરવી? એના માટે તમારે ભાગવતજી વાંચવું નહીં, તમારે મહાભારત વાંચવું પડે. મહાભારત વાંચો તો ખબર પડે ધર્મની સંસ્થાપના કરવા માટે ક્યાં ક્યાં કારણો હોય, ધર્મની સંસ્થાપના થઈ એ ક્યારે કહી શકે. એનું એક ઉદાહરણ તમને આપું. આજે ભગવાન જતા રહ્યા એના 5,500 વર્ષથી પણ ઉપર થયા, છતાં પણ એ 5,500 વર્ષ થઈ ગયા, છતાં પણ આજે આ કથાના 5મા દિવસે એટલા બધા લોકો બેસીને કથા શ્રવણ કરે ને, આને કહેવાય ધર્મ સંસ્થાપના. કનૈયાએ એ ધર્મ સંસ્થાપનાનું બીજ ભાલકામાં રોપી દીધું હતું, ભાગવતજીના રૂપમાં. છેલ્લે જે બ્રહ્મ જ્ઞાન આપ્યું ઉદ્ધવને મૈત્રેયને, એ બ્રહ્મ જ્ઞાન ભાગવતના રૂપમાં આપણી પાસે છે. આજે પણ ભાગવતના માધ્યમથી લોકોના જીવનો બદલી જાય અને ધર્મયુક્ત માણસ બની જાય, આને કહેવાય ધર્મ સંસ્થાપન. આ કૃષ્ણએ ધર્મ સંસ્થાપન એક ભાગવતના માધ્યમથી કર્યું છે. અરે 10 સ્થાનો બતાવ્યા છે ભગવાને, 10 રીતે ધર્મનું સંસ્થાપન કર્યું. અને ક્યારેક ધર્મના સંસ્થાપન કરવામાં નજીકના લોકો છે ને, એ ક્યારેક ધર્મ સંસ્થાપનમાં નડતા હોય. નજીકના લોકોને વધારે પડતો અતિશય પ્રેમ થઈ જાય તો ભગવાને કહ્યું હું જાઉં ને એ પહેલાં મારા ભાઈઓને પહેલાં પહોંચાડી દઉં, કારણ કે ભવિષ્યમાં ધર્મ સંસ્થાપનમાં એક પણ જગ્યાએ ક્યાંય ખલેલ ન પહોંચવી જોઈએ, એટલે બધાને પહેલાં પહોંચાડી દીધા. પછી છેલ્લે કનૈયો ગયો, બધું જોઈને ગયો કનૈયો. દ્વારિકાધીશ, મારે એ કાલે મારે ધર્મ સંસ્થાપનના 10 કાર્યો બતાવવા, ભગવાનની 6 ક્રાંતિઓ બતાવી છે. ભગવાને શું ક્રાંતિ કરી? શા માટે બધા કૃષ્ણને માને? કૃષ્ણથી બીજું કોઈ નહીં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં સ્વયં ભગવાન છે અને પૂર્ણ પુરુષોત્તમ છે. તો એનો મતલબ સમજો ને, બીજા બધા પૂર્ણ નથી, પણ પૂર્ણ કોને કહેવાય? પૂર્ણની વ્યાખ્યા છે શૂન્ય, અને શૂન્યની વ્યાખ્યા છે ત્યાગ. કનૈયાનો ત્યાગ તો જો, એક મને એવી વસ્તુ બતાવો જ્યાં કનૈયાનો ત્યાગ ન હોય. જન્મ થાય ને માથી ત્યાગ, અરે એની માને જોઈ ન શકે ત્યાં તો એને નીકળી જવું પડે બહાર. અરે ત્યાગનો બીજું પહેલું બતાવું, માનું સ્તનપાન ન કર્યું એ કનૈયાને બહાર જવું પડ્યું, માનું દૂધે ન પીધું ને કનૈયાને બહાર જતું રહેવું પડ્યું. એનાથી પણ ત્રીજું કારણ, મા બાપને નાનપણમાં છોડવા પડ્યું, કોઈને ત્યાં મોટું થવું પડ્યું, ગોકુળમાં રહેવું પડ્યું. ગોકુળમાં રહ્યા ભગવાન, ગોકુળમાં 4 વર્ષ રહ્યા, એને છેલ્લે ગોકુળ છોડવું પડ્યું. ભગવાન વૃંદાવન ગયા, ભગવાનને વૃંદાવનમાં વારંવાર એના ઉપર વારંવાર આક્રમણ થાય, વારંવાર રાક્ષસો આવે, રાક્ષસોમાંથી બચાવે, અને એ ભગવાનને વૃંદાવન પણ 11 વર્ષ ને 52 દિવસની ઉંમરે છોડવું પડ્યું. જે રાધાએ પ્રેમ આપ્યો, જે નંદ બાબાએ પ્રેમ આપ્યો, જે યશોદાએ પ્રેમ આપ્યો, જે ગોપીઓ કૃષ્ણ માટે મરી જવા માટે તૈયાર હતી, એવો પ્રેમ આપવાવાળી ગોપીઓને પણ કૃષ્ણએ ત્યાગ કર્યો છે, છોડવું પડ્યું. ક્યારેક ક્યારેક પોતાનું કર્તવ્ય બજાવવા માટે બીજી વસ્તુને છોડવી પડે. ભગવાન વૈશ્વિક કર્મ કરવા માટે આવ્યા હતા, એટલો બધો પ્રેમ આપ્યો એવી રાધાને છોડવી પડી, જે પોતાનું અભિન્ન અંગ છે રાધાનો ત્યાગ. ત્યાગ ગણતા જાજો કેટલા ત્યાગ થાય. ભગવાન છેલ્લે મથુરા ગયા, મથુરામાં કંસને માર્યો અને રાજગાદી કૃષ્ણને મળવી જોઈએ. બધાએ કીધું તમે ગાદી લ્યો, આ કૃષ્ણ. કનૈયાએ કીધું નહીં, ઉગ્રસેન તમે આ ગાદીના અધિકારી છો, બેસો. કનૈયાએ ગાદી ન લીધી, ઉગ્રસેનને બેસાડ્યા મથુરાની ગાદી ઉપર. ગુરુજી પાસે ભણવા ગયા અને એક અખિલ બ્રહ્માંડનો માલિક
જેની ગીતાજી ઉપરથી આખું વિશ્વ, 1,00,000 જેની ઉપર ફિલોસોફી લખે, 1,00,000 ટીકાઓ જે ગીતા ઉપર લખાણી, એ અખિલ બ્રહ્માંડનો માલિક એક કોઈના ચરણમાં બેસીને વિદ્યા ગ્રહણ કરતો હોય, જે વિદ્યાનો ગુરુ જગદગુરુ છે એ કોઈનો શિષ્ય બનીને બેસે, આનાથી મોટો ત્યાગ કોને કહેવાય? આપણે બહુ મોટા માણસ હોય તો નીચે બેસી ન શકીએ, મને માન મળવું જોઈએ, મને આગળની લાઈનમાં બેસાડવા જોઈએ, મને ખુરશી મળવી જોઈએ, મને ટેબલ મળવું જોઈએ, હું જ આવું અહીંયા મને માન મળવું જોઈએ. સેજ અમારા જેવા સામાન્ય કથાકારો હોય એને પણ થાય, કથાકાર આવે તો ભાઈ એને ખુરશી પાથરી દેવી પડે, એને માન આપવું પડે, એને માન ન આપે તો કથાકાર રિહાઈ જાય. વિચારો, એક કૃષ્ણની કથા ગાવાવાળા છે એને માન સન્માન એટલી પડી છે, તો ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક એ નીચે બેસીને વિદ્યા ગ્રહણ કરતો, કેટલો ત્યાગ કહેવાય! શું બોલવું કૃષ્ણ વિશે! યાદવો ઉપર મુશ્કેલી થઈ, કંસનો સસરો જરાસંધ, આ મગધ દેશનો રાજા અસ્તિ અને પ્રાપ્તિની દીકરી જરાસંધે વારંવાર ચડાયો કરી છે, ચડાયો વારમ કાલ્યવને ચડાઈ કરી, 23 અક્ષોહિણી સેના લઈને ચડાઈ કરી છે. અરે 3 કરોડ મ્લેચ્છને લઈને વિચાર કર્યો કે મારા કારણે મારા યાદવોને ભોગવવું પડે. કનૈયાએ યાદવો માટે પોતાનું રણ છોડી નાખ્યું છે, રણછોડ નામ ધારણ કરી લીધું છે કે મારા કારણે મારા લોકોને બધા ભોગવવું પડે. એક તરફ બ્રાહ્મણોને મારવા તોડ્યો તો કે આ વખતે હું હારીને આવી 17મી વખત મસ્તકો કાપી નાખીશ, ને એ કનૈયાએ એ સમયે મારા કારણે યાદવોને ભોગવવું ન પડે, વિશ્વકર્માને બોલાવી પ્લેનમાં બધા યાદવોને બેસાડીને દ્વારિકા બધાને મોકલી આપ્યા, મથુરા છોડ્યું કૃષ્ણએ. કૃષ્ણ ત્યાગ જોજો, એક બ્રાહ્મણો માટે, યાદવો માટે ભગવાન દોડ્યા અને રણછોડ બની ગયા. કાલ્યવનને બળીને ભસ્મ કરાવ્યો, ભગવાન દોડીને પર્વત ઉપર ચડ્યા, ત્યાંથી ભગવાનને કૂદકો લગાવીને દ્વારિકા આવવું પડ્યું. દ્વારિકામાં પણ ભગવાન દ્વારિકાના રાજા બન્યા જ નથી, ભગવાને ઉગ્રસેનને જ ગાદી આપવામાં આવી, અને છેલ્લે ભગવાને થયું કે હવે મારે ધર્મ સંસ્થાપન કરવું છે આખા પરિવારને. એ જ પરમાત્માએ ભાલકાના તીર્થ ઉપર પ્રભાસ ક્ષેત્રમાં આખા પરિવારને જાતા જોયું, આપણા ઘરનો એક વ્યક્તિ ગુજરી જાય આંખમાંથી આંસુ પાડવા માંડીએ, આ વ્યક્તિ આખા કુટુંબને, એના દીકરા એ બધાને એની નજર સામે જતા જોયા હશે. વિચારો એ કૃષ્ણમાં કેટલો ત્યાગ હશે! અંતિમ સમયમાં ઉદ્ધવ અને મૈત્રેય આવ્યા, એ ક્ષણમાં પણ એ માણસે આ બંનેની જ્ઞાનની પીપાસા હતી, એ તત્વજ્ઞાન આખું ઉદ્ધવ ગીતાના રૂપમાં આપ્યું. અંતે ઉદ્ધવ ગીતાના રૂપમાં એ તત્વજ્ઞાન આપ્યું, એ અંતિમ સમયે જ્ઞાનનો પણ ત્યાગ કર્યો. ત્યાગ 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 એટલે શૂન્ય, અને શૂન્ય એટલે પૂર્ણ. એકડાની આગળ મીંડું ન હોય તો એકડાની કોઈ કિંમત પણ ન થાય, એકડાની આગળ 1 મીંડું લાગે તો 10 થાય, 2 મીંડા લાગે તો 100 થાય, 1,000, 3 મીંડા લાગે તો 1,000 થાય. જે ત્યાગ કરી શકે એ જ પૂર્ણ કહેવાય, એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, જેના જીવનમાં ત્યાગ ત્યાગ અને સતત ત્યાગ છે. કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો 2 વસ્તુથી પ્રાપ્ત કરી શકાય, કાં તો પ્રેમથી પ્રાપ્ત કરી શકાય, કાં તો ત્યાગથી પ્રાપ્ત કરી શકાય. પ્રેમ અને ત્યાગની સાક્ષાત મૂર્તિ છે કનૈયો, અને એ કનૈયાની આપણે લીલા સાંભળી, ધર્મ સંસ્થાપન એને કહેવાય. ધર્મ સંસ્થાપન કૃષ્ણ કેમ ન કરી શક્યા? બધા કે દ્વારિકાવાળાને કેમ સુધારી ન શક્યા? એને તો સુધારવાના હતા જ નહીં, એ તો બધા એના પાર્ષદો હતા. એના પાર્ષદો હોય એ તો લીલા કરવા જ આવ્યા હતા. અહીંયા નાટક કરવા જે રજૂ થાય એને ન કહેવાનું કે તમારે આમ નહીં ભજવવાનું, એ તો નાટક આવતું એ કરવું જ પડે. એમાં એમ ના આવે કે હું એટલા પૈસા આપું, હિરોઈનના લગ્ન મારી સાથે છેલ્લે થવા જોઈએ, એ તો થાય એની સાથે જ થાય જે સ્ટોરી હોય. એટલે એવા કૃષ્ણની 6ઠા દિવસે આ 6ઠી છે અને પૂતના આવી છે. કૃષ્ણની તો જન્મની વાતો છે ને, હું પહોંચી ગયો પૂર્ણતાના આરે, પણ મારે છેલ્લા દિવસે ધર્મ સંસ્થાપનની વાત કરવી છે ને. ભગવાનની 6 ક્રાંતિ, ભગવાને સૌથી મોટી ક્રાંતિ કરી. 6 પ્રકારના ભગ જેની અંદર હોય એને ભગવાન કહેવાય, જેની અંદર ઐશ્વર્ય, જેની અંદર તેજ, જેની અંદર યશ, જેની અંદર શ્રી, જેની અંદર જ્ઞાન, જેની અંદર વૈરાગ્ય, આ 6 ગુણ ધારણ કરે એને ભગવાન કહેવાય, અને 6 અવગુણ ધારણ કરે એને પૂતના કહેવાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ધારણ કરનારી હતી. એ પૂતના 6ઠા દિવસે આવી, એટલી બધી તૈયાર થઈને આવી કે ગામની પનિહારીઓ પાણી ભરતી હતી. એમાંથી કોઈ પનિહારીએ કહ્યું કે આ તો કોઈ સુંદર કોઈ મહિલા આવતી લાગે, રાજરાણી લાગે. એમાં એક ગોપી બોલી કે હું કાલે કાનાના દર્શન કરીને આવી, લાલાના દર્શન કરીને આવી, ભલે યશોદાને બહુ મોડે સંતાન આવ્યું પણ એવું સુંદર સંતાન છે કે એની કોઈ સીમા નહીં. આને કહ્યું કે બીજે ક્યાંય જવા કરતા ચાલો નહીં, ત્યાં જ પહોંચું.
ગામના પાદરમાં ક્યાં ક્યાં તો વડીલ લોકો વાતો કરતા હતા, લાલો એટલે લાલો છે, નંદ બાબાનો લાલો એટલે વાત ન પૂછો. આને કહ્યું નંદ બાબાને ઘરે, જેવા નંદ બાબાના ઘરે ગયા, ઊંચી એડીને ચપ્પલ પહેર્યા હશે, કદાચ મોટું પર્સ પહેર્યું હશે, મોટો ઉપર અંબોળો વાયરો હશે, એકદમ સુંદર કપડા, મોટા લટકણિયા, હસ્તી જાતિ જાણે કે બધાને ઓળખતી જ હોય, અને એટલી સુંદર દેખાવડી, ત્યાં આંગળી અડાડો તો ક્યાંક એની નિશાની ઉઠી જાય. યશોદાને લાગ્યું કે નંદ બાબા ગયા છે મથુરા, એટલે કદાચ મથુરાની રાણી જ આવી હશે તો બોલાવા. તત્કાલ કીધું કે હું તમારા લાલાને બોલાવા આવી. તત્કાલ હાથમાં સોંપી દીધો લાલો. આ કોઈ નોકરાણીઓને કોઈ દાસીઓને કામ માટે નહીં મોકલીશ, હું પોતે જઈશ. પોતે જલપાન લેવા માટે યશોદા ગયા ને, ક્યાં તો આ બાળકને લઈને નીકળી ગઈ છે બહાર, બાળકને લઈને બહાર નીકળી ગઈ, એક પણ વ્યક્તિ બોલી ન શક્યા. વરસ્ત્રીય યત પ્રભયા ચ ધર્ષિતે, અમુક લોકોનો પ્રભાવ હોય, સફેદ કપડાં પહેરીને આવે, સોનાની વીંટીઓ પહેરીને આવે, સોનાના ચેન પહેરીને આવે, તો ડાયરામાં તમારે આગળ બેસવા માટેને કેવું જ પડે કે આવી જાવ આગળ. આને ના ન પડાય, સ્વયંસેવકો પણ ન રોકે. આનો પ્રભાવ એવો હતો કે એક પણ દાસી બોલી ન શકી. એ બહાર તો લઈ ગયા, અને જેવા જ બહાર લઈ ગયા, અને એ બાળકને દૂધ પીવડાવવા માટે ઊંચો કર્યો, અને કૃષ્ણને ક્યાં તો કૃષ્ણએ આંખો બંધ કરી નાખી, અને એવા માટે આંખો કૃષ્ણએ બંધ કરી કે આને શું આંખ આપે. આની પાછળના ઉત્પ્રેક્ષાઓ અને કારણો છે, પણ આ કારણો એટલા બધા છે કે એ હું કારણની વ્યાખ્યા કરવા જાય તો બહુ લાંબી વ્યાખ્યા થશે. પણ હરિસુરી મહારાજજીની 15 ઉત્પ્રેક્ષા છે, 15 કારણો હરિસુરી મહારાજજી આપ્યા ભગવાને આંખ શા માટે બંધ કરી. નિમિલિત ઈક્ષણ, આના 15 કારણો હરિસુરી મહારાજે આપ્યા, 4 કારણો વિશ્વનાથ ચક્રવર્તીજી આપ્યા, અને 6 કારણો જીવ ગૌસ્વામી આપ્યા. વલ્લભાચાર્યજી કહે કે અવિદ્યા છે આ પૂતના, અને ભગવાનની દ્રષ્ટિ પડે તો અવિદ્યા ટકે નહીં, તો લીલા કેમ થાય. હરિસુરી મહારાજજી કહે કે નહીં, ભગવાન વિચારતા કે આ પૂર્વજન્મમાં મેં આને ક્યાંય જોઈ છે, અને તમે પણ કોઈને જોયો હોય ને તો વિચાર કરો કે આને ક્યાંક જોયો છે, ઓટોમેટિક આંખ બંધ થઈ જાય. આ એ વિચારતા હતા કે મેં આને ક્યાંય જોઈ છે, કૃષ્ણ વિચારતા હતા. યાદ આવી ગયું કે આ તો બલિની દીકરી છે, રત્નમાલા, હું વામન બની ગયો કે રત્નમાલા, ને તો કે આવો દીકરો મને થાય તો હું એ દૂધ પીવડાવું. એ ઈચ્છા પૂરી કરવા માટે આજે ભગવાને એને પૂતના બનાવી છે. એ વામન હતા, અને વામનમાંથી વિરાટ બન્યા, ત્યારે ગુસ્સો આવ્યો કે આને તો મારી નાખવો જોઈએ. એ ઈચ્છા પૂરી કરવા માટે આ સ્તન ઉપર ઝેર લગાવડાવ્યું, એટલે ભગવાનની આંખો બંધ થઈ ગઈ. એ ભગવાનની આંખ બંધ થઈ એની પાછળનું એક કારણ વિશ્વનાથ ચક્રવર્તી બતાવે છે કે જઘન્ય કૃત્ય કર્યું તું. આપણે કેમ, તું પાપી છે, જવા દે, તારી સામે ન જોવું, એટલે ભગવાને આંખ ન આપી. એક મતલબ છે, કડવી દવા ખાવી તો આંખ બંધ થઈ જાય. દવાને આંખને કોઈ સંબંધ જ નથી, પણ દવા ખાવ તો અહીંયા ઓટોમેટિક આંખ બંધ કરીને મુખ ખોલો તમે. આ દવા નહીં, આ તો કડવું ઝેર છે, એટલે ભગવાને આંખો બંધ કરી નાખી કે મારે પીવાનું છે, આંખ બંધ કરીને પી લો. કોઈ કહે કે ના ના, એ તો મહાદેવજીનું, જીવ ગૌસ્વામી કહે, મહાદેવજીનું સ્મરણ કરે છે કે ભોળાનાથ, તને ઝેર પચાવવાની ટેવ છે, હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, અને છઠ્ઠા દિવસે ઝેર આપી દીધું. અને મહાદેવજીએ, મહાદેવજીનું સ્મરણ કરતા હતા. એક ભાવ એવો છે, ભગવાનની એક આંખ સૂર્ય છે, ભગવાનની એક આંખ ચંદ્ર છે. કનૈયો કહે કે તને સૂર્ય લોકમાં નહીં મોકલું, ચંદ્ર લોકમાં નહીં મોકલું, બે આંખ બંધ કરી જાઓ, એટલે મારા ત્રીજા નેત્રમાં તારું પ્રતિબિંબ આવી જાય, ને મારે તને માં જેવું કામ કરવા આવી, ભલે મારવા આવી, પણ મારે તને વૈકુંઠની ગતિ આપવી છે. 4 આંખો મળે તો પ્રેમ થઈ જાય, એટલે આંખ બંધ કરી નાખી, પ્રેમ થઈ જાય તો લીલા કેમ થાય. અને હંમેશા વાસના દૂર કરવી હોય તો ઉપાસના કરવી પડે, ને ઉપાસના કરો ત્યારે આંખ બંધ કરવી પડે, આંખથી જ પાપ પ્રવેશી જાય, એટલે ભગવાને આંખ બંધ કરી. અને પછી આંખ બંધ કરીને જેવા જ એને ઊંચા કર્યા, અને ઊંચા કરવા સમયે ભગવાને એનું દૂધ પીવા માટે સ્તન મુખમાં આપ્યું પૂતનાએ, અને ભગવાને એવો પ્રાણ ખેંચ્યો છે, એ પ્રાણ ખેંચવા સમયે રાડો પાડવા માંડી ગઈ, મર્મસ્થાનો ફાટવા લાગ્યા છે પૂતનાના. કેટલા મર્મસ્થાનો, આને મર્મસ્થાન કહેવાય, સ્ત્રીઓનો આ ભાગ મર્મસ્થાન કહેવાય. શેથો પૂરવાનું કારણ છે કે એ ભાગ મજબૂત થાય, બાકી સૌથી નબળો ભાગ આવો. તમારા શરીરના મર્મસ્થાનો છે જે ત્યાં લાગતા તમને તત્કાલ દુઃખ થાય, હોઠ છે એ મર્મસ્થાનમાં આવે, ગળાનો ભાગ છે એ મર્મસ્થાનમાં આવે, ગળે ફાંસામાં તમે એટલામાં લટકી જાઓ, સેજ જ આમ થાય તો માણસ મરી જાય, અને મર્મસ્થાન કહેવાય. તમારું નાભીનું સ્થાન છે મર્મસ્થાન કહેવાય, તમારા કિડનીનું સ્થાન છે મર્મસ્થાન કહેવાય. મર્મસ્થાનોની અંદર બધા ફાટવા માંડી ગયા, અને ચીસો પાડવા માંડી ગઈ, રાડો પાડવા માંડી ગઈ, હાથ પગ ધ્રુજાવવા માંડી ગઈ, પછાડવા માંડી હાથ પગ, પણ કહે કે છોડી દે છોડી દે, પસીનો થઈ ગયો, અને મૂળ રૂપ આવી ગયું. ભગવાન સ્પર્શ કરે તો મૂળ રૂપમાં આવી જ જવું પડે ને. અને એ સમયે
રડતા રડતા આંખમાંથી રાડો પાડતા પાડતા પ્રાર્થના કરી છે આ પૂતનાએ કે હે મને છોડી દે, હે કૃષ્ણ છોડી દે. સામંચ મંચલામિતિ પ્રભાષિણી નિષ્ક્રિયમાનાખિલજીવકર્મણિરુદ્યનેત્રે ચરણોભુજો ભગવાન નો સ્પર્શ થાય ને એટલે સદબુદ્ધિ આવી જાય, અને સદબુદ્ધિ આવી ગઈ ને પૂતના કહેવા માંડી એમાં ઝેર છે છોડી દે છોડી દે. પણ કનૈયો તો એક જ વાર પકડ્યો. છાંદોગ્ય ઉપનિષદ કહે નચપ પુનરાવર્તતે, એક વાર પકડે પછી ભગવાન છોડે પણ નહીં. આ તમને પકડી લે પછી 12 વાગ્યા સુધી તમે ક્યાં જઈ શકો? આ કથા નહીં, આ કનૈયાએ તમને પકડ્યા છે. મેં આજે તો વિનંતી કરી કે ભાઈ પાણીના બોટલો વૃદ્ધોને હાથમાં આપી દેજો. ધન્યવાદ છે કોયલાણાના વૃદ્ધ લોકોને જે એવડી ઉંમર જોવા છતાં પણ એકવાર બેસી જાય પછી ઊભા જ નથી થતા. આજના યુવાનોને શરમાવે એવા કોયલાણાના વૃદ્ધ લોકો છે. એટલે તમારે એવી સ્થિતિ આવે ને ઓલું હોય તો તમે ઊભા થઈ શકો, એમાં મનાઈ નથી. પણ ધન્ય છે તમારી તપસ્યાને પણ. અને તપસ્યા કરે ને એને અખિલ બ્રહ્માંડનો માલિક મળે. જે તપસ્યા કરે સાધના વિના પરમાત્મા ન મળે. એટલે અહીંયા મુંચ મુંચ છોડી દે બે વખત કહ્યું ને ભગવાન છોડે એવા હતા નહીં. અને 6 કોસ જેવડી લાંબી થઈ 18 કિલોમીટરમાં, અને 18 કિલોમીટરમાં લાંબી થઈને પડી. એવો અવાજ આવ્યો, અવાજ સાંભળીને યશોદા ઘરમાંથી બહાર આવી, દૂધ પાન લેવા ગઈ હતી, નાસ્તો લેવા ગયા હતા. કહ્યું કે મારો લાલો ક્યાં છે? કે એ તો ઓલી બેન લઈ ગઈ. એ ક્યાં લઈ ગઈ? તમારે ના ન પડાય, તમે આપ દીધું, અમે શું કરીએ? ગોપીઓ કહે, દોડીને ગોપીઓને બધી પહોંચી છે કે આ તો 6 કોષમાં પડેલી રાક્ષસી, બહુ ભયંકર, મોટા દાંત, મોટા વાળ, કાળી ડિબાંગ, શરીર કદાવર જેવું શરીર, અને એના સ્તન ઉપર કનૈયો રમતો હતો, લાલો રમતો હતો. ગોપીઓ દોડી ને લઈ લીધો એને, અને લઈને પછી ગાયના ગૌમૂત્ર દ્વારા એને સ્નાન કરાવ્યું છે. પુનર્ગો રજ અર્ભકમ, ગાયના ખીલાની રજ એને સ્પર્શ કરાવી છે. અને પછી ગાયનું પૂંછડું લઈ અને કનૈયાના બધા શરીરના અંગોમાં અડાડીને પૂતનાષ્ટકમ ગાયું છે. તમારો બાળક પણ ક્યારેક બીમાર પડી જાય કે રડતો હોય ને ત્યારે ગાયનું પૂંછડું અડાડતા જાજો અને 8 શ્લોક આ બોલતા જાજો. પેલા લલાટમાં અડાડ્યું, પછી બાહુ મૂલમાં અડાડ્યું, હૃદયમાં અડાડ્યું, નાભીમાં અડાડ્યું, બે પડખામાં અડાડ્યું, કંખમાં અડાડ્યું, ખંભામાં અડાડ્યું, કટીમાં અડાડ્યું, મસ્તકમાં અડાડ્યું, મણિબંધમાં અડાડ્યું. અને બોલતી જાય ગોપીઓ, હે અજન્મ નામના પ્રભુ, અમારા દીકરાના ચરણની રક્ષા કરજે. ચરણ ઉપર અડાડે, પછી ઘૂંટણ ઉપર અડાડે, હે મણિમાન નામના દેવતા, અમારા દીકરાના ઘૂંટણની રક્ષા કરજે. હે યજ્ઞ પુરુષ, મારા દીકરાની સાથળની રક્ષા કરજે. સાથળ ઉપર અડાડે, કમર ઉપર અડાડીને બોલે, હે અચ્યુત, મારા દીકરાની કમરની રક્ષા કરજે. પેટ ઉપર અડાડીને કહે, હે હયગ્રીવ નામના પ્રભુ, મારા દીકરાના પેટની રક્ષા કરજે. હૃદય ઉપર પૂંછડું રાખી ગાયનું ને બોલે કે હે કેશવ, મારા દીકરાના હૃદયની રક્ષા કરજે. અહીંયા કંઠ ઉપર રાખીને કહે, હે સૂર્ય નારાયણ, મારા દીકરાના કંઠની રક્ષા કરજે. અહીંયા ભુજા ઉપર રાખીને કહે, હે વિષ્ણુ, મારા દીકરાઓની ભુજાની રક્ષા કરજે. અને પછી હે વરુક્રમ, મારા દીકરાના મુખની રક્ષા કરજે. મસ્તક ઉપર અડાડીને કહે, હે ઈશ્વર, મારા દીકરાના મસ્તકની રક્ષા કરજે. આ 8 શ્લોકો છે. શ્લોકો તમને સમજાય કે ન સમજાય, હું અર્થ પેલા કરી દઉં છું. અર્થ પેલા કરીને પછી શ્લોક બોલું એટલે તમને આખો શ્લોક અત્યારે સમજાઈ ગયો છે. કે અવ્યાદ અજોંગ્રી મણિમાંસ તવ જાન્વથોરું,
હે અજન્મ નામના પ્રભુ, અંગ્રી, અંગ્રીનો મતલબ થાય ઘ્રીનો મતલબ થાય પગ, હે અજન્મ નામના પ્રભુ અવ્યાજ, અમારા દીકરાના ચરણની રક્ષા, હે મણિમાંસ તવ જાનવ થોરું, આ ઘૂંટણની ઉપરનો જે જાનું છે એના મણિમાન નામના પ્રભુ એની રક્ષા કરો, યજ્ઞોચ્યુત કટિતતમ, અને હે યજ્ઞ અચ્યુત, હે યજ્ઞ પુરુષ મારા દીકરાનું કટિતટમ એટલે કમરની રક્ષા કરો, જઠરમ હયાસ્ય, હે હયગ્રીવ નામના પ્રભુ મારા દીકરાની જઠરની રક્ષા કરજો, આખું મેં તમને સમજાવ્યું, આ શ્લોકમાં સમજાઈ જાય, શ્લોક સમજાય કે ન સમજાય પણ શ્લોકનું અહીંથી આવર્તન થાય ને તમારી રૂવાટીઓ ઊભી થઈ જાય, કારણ કે એ શ્લોકમાં કણે કણે કૃષ્ણ છે, એક એક શ્લોક એવો નથી ભાગવતજીનો જેમાં કૃષ્ણ ન હોય, એવા કૃષ્ણના આ શ્લોકો, અને એ રક્ષણ કર્યું, ભગવાન હસવા માંડ્યા કે આ તો મારું જ નામ ને મારું જ રક્ષણ, પણ કદાચ એવું કહેવા માંગતા કે ભગવાન કરતાં ભગવાનનું નામ બહુ મોટું છે, ભગવાનના નામની તાકાત તો એક બહુ મોટી છે, LSD લીસર્જિક એસિડ ડેપ્લિયામેન્ટ નામની દવા, જેને કહેવાય મિનાઇટ વિથ ધ મિસ્ટિક, થોડુંક તમને આ આગળ વધારીને કહું, જેણે ફેસબુક બનાવી, જેની જેણે એપલ નામનો મોબાઈલ બનાવ્યો એના સંસ્થાપક છે માર્ક ઝુગરબર્ગ અને સ્ટીવ જોબ્સ, આ બેની વાત કરવા માંગુ છું, આ બંનેએ પોતાની કિતાબમાં લખ્યું છે, યુપીના બાજુના ફિરોજાબાદ, યુપીની બાજુમાં અને ફિરોજાબાદના અકબરપુરાના એક સંતની વાત આ બંને લોકોએ લખી છે, આ બંને લોકો લખે છે કે LSDની દવાની શોધ થઈ અને નીમ કરાલી બાબા, જેને નીમ કરોલી બાબા પણ બધા કહે છે, જે માણસે આ ફેસબુક જેને બનાવીને એને આશીર્વાદ એણે આપ્યા છે, ફેસબુકના માલિકને પૂછવામાં આવ્યું કે આ તમને પ્રેરણા ક્યાંથી મળી, ત્યારે એના શબ્દો હતા કે મને નીમ કરોલી બાબાના આશીર્વાદ છે, ને એ નીમ કરોલી બાબાએ આ LSDનો જે શોધક હતો એલર્ટ રિચાર્ડ, જેણે આ દવા બનાવી જેનાથી તમારી શક્તિ સ્ટિમ્યુલેટ થાય, તમે બોલો પહેલાં એ પહેલાં હું ઓળખી જાઉં કે તમે હવે એ જ બોલવાના છો કે મારે ઊભું થવું છે, તમે બોલો એ પહેલાં મને ખ્યાલ આવી જાય તમારે પાણી પીવું છે, તમે એમ જ બોલશો, અને એવી દવાની શોધ કરી, દવાની શોધ થઈ પછી એ ભારત આવ્યો ને ત્યારે ભારતમાં નીમ કરાલી બાબા હતા, કોઈએ કહ્યું કે ભારતમાં તો એવા સંતો છે કે તું બોલ એ પેલા ઓળખી જાય, એક એક એવા સંતો ક્યાં છે, ત્યારે એને કહ્યું કે નંદનવન ની અંદર છે, અને નીમ કરોલે આ બાબાને મળ્યા છે, લાંબી વાત છે પણ એનું હું વિશેષ વિવરણ નહીં કરું, કારણ કે ભગવાનના નામની તાકાત એ છે, એ મારે પ્રતિપાદિત કરવું છે, ગાલિબ ને તોડ દી તસ્બીહ યહ કહ કર, ક્યા નામ લુ ઉનકા ગિનકર, નામ લુ ક્યા ઉનકા જો બે હિસાબ દેતા હે, જે બે હિસાબ દેતો હોય એના નામ ગણવાની ક્યાં જરૂરિયાત છે, અને એવા પરમાત્માનું નામ આ નીમ કરાલી બાબા લેનારા હતા, ને નીમ કરાલી બાબા ખાઈ ગયા બધી દવા, એ મિલીગ્રામની એક આવે, એક મિલીગ્રામની દવા ખાય તો એ કંઈક અસર થાય અને એની શક્તિઓ સ્ટિમ્યુલેટ થાય, સામેવાળાને ઓળખી જાય શું બોલવાનું છે, આખું પડીકું ખાઈ ગયા, ગીવ મી ઓફ યોર મેડિસિન કરીને ખાઈ ગયા, અને આને જે જવાબ આપ્યો એણે, અને આ આખા પેકેટની કોઈ અસર નથી, ત્યારે એ રડવા માંડ્યો એલર્ટ રિચાર્ડ, ત્યારે એણે કહ્યું તમારી પાસે એવી શું શક્તિ છે, ત્યારે એણે કહ્યું કે મારી પાસે બીજી કોઈ શક્તિ નહીં, મંત્રની શક્તિ છે, અને મંત્રોની શક્તિ આજે પણ છે, ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્બારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત, આજે પણ બોલવામાં આવે એટલે મરેલો માણસ બેઠો થાય, મરેલા માણસને બેઠો કરવો હોય ને, જે મરવાની અણી ઉપર હોય ને એને પણ ઉપર પહોંચાડી દેવો હોય તો આ જ મંત્ર છે, બધા કે આ મંત્રથી જીવાય કે મરાય ઘણા લોકો પ્રશ્ન કરતા હોય, પણ ચાકુ હોય ને ચાકુથી શાકભાજી પણ કાપી શકાય અને કોઈનું ખૂને કરી શકાય, આમે ચાલે ને આમે ચાલે, બે રીતે ચાલે એ મહામંત્ર છે, શુક્રાચાર્યજીએ જેનો જપ કર્યો છે, અને આજે પણ શુક્રાચાર્યજી કોઈ મરેલા માણસની રાખ પણ હાથમાં આવી જાય અને એની ઉપર જલ છાંટે તો એ સમય જ ઊભો થઈ જાય, એ મંત્ર છે, એક કોઈ વૈષ્ણવોના ગામોમાં મેં આ મંત્રનું ઉચ્ચારણ કર્યું, ઊભા થઈ ગયા બધા કે ઊભા થઈ જાઓ આપણે ક્યાંક અન્ય આશ્રયમાં આવી જાશું, ત્યારે મેં કહ્યું કે બેઠા રહેજો બધા, આ મંત્ર ખાલી એક મહાદેવજી માટે નથી, આ મંત્ર રામ માટે છે, આ મંત્ર કૃષ્ણ માટે છે, રામ માટે જેટલો મંત્ર છે એટલો કૃષ્ણ માટે છે, એટલો જ શિવ માટે છે, એટલો જ મા ભગવતી માટે છે, આ બધા માટે આ મંત્ર છે, ત્રંબકમ ત્રિઅંબકમ, જેની ત્રણ આંખો છે એમ નહીં, યસ્ય અંબાયાહ
તત્વમિતિ ત્રી, જે ની ઉત્તરાણ માં છે એવા તત્વને ત્રંબકમ કહેવાય, જેની અંબા, જેની ત્રણ માં છે, ત્રિઅંબકમ, અંબા યસ્ય, જેની અંબા છે ત્રણ એને કહેવાય ત્રંબકમ. રામની માં કેટલી? ત્રણ. સુમિત્રા, કૈકેયી અને કૌશલ્યા. કૃષ્ણની ત્રણ માં રોહિણી, દેવકી અને યશોદા. ત્રંબકમ. અને આ રામ માટે છે, કૃષ્ણ માટે, જેને મારી ભગવતી માટે પણ છે. સાત્વિક, રાજસી અને તામસી ત્રણેય તત્વ એટલે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. અને એની જરૂરિયાત છે, આપણે એમ થાય કે ક્યાં એની જરૂરિયાત છે, પણ સાત્વિક, તામસી અને રાજસી તત્વની જરૂરિયાત છે. કોને કહેવાય સાત્વિક તત્વ, કોને કહેવાય રાજસી તત્વ, કોને કહેવાય તામસી તત્વ, મારે થોડોક ઉલ્લેખ વિશેષ કરવો છે. આપણી વચ્ચે પાંડવેશ્વર મહાદેવજી, કીર્તિ ચૈતન્ય બ્રહ્મચારીજી પધાર્યા છે, પૂજ્ય મુક્તાનંદ બાપુના શિષ્ય છે. અને અમે જ હમણાં થોડા સમય પહેલા કથા કરીને આવ્યા છે, તાલીઓના નાદ સાથે મહાપુરુષનું સ્વાગત. સાત્વિક કોને કહેવાય, રાજસી કોને કહેવાય, તામસી કોને કહેવાય? સ્વાર્થ ખાતર કોઈનું નુકસાન પહોંચાડીએ ને, પોતાના સ્વાર્થ માટે કોકનું નુકસાન, સ્વાર્થ માટે નુકસાન પહોંચાડીએ, આ વૃત્તિને તામસી વૃત્તિ કહેવાય. બદલો લેવાની ભાવના થાય, ફલાણા માણસે મારું આમ કર્યું, બદલો લેવાની ઈચ્છા થાય એટલે સમજવાનું રાજસી ભાવ છે. અને તમારો દુશ્મન તમારું ગમે એટલું નુકસાન પહોંચાડે તો એ માફ કરી દેવાની ભાવના ઊભી થાય ને, આને સાત્વિક ભાવના કહેવાય. તમારા ગામમાં કુટણ ખાનું, જુગાર ખાનું, દારૂ ખાનું છે એને કહેવાય તામસનું સ્થાન, તામસી તત્વ કહેવાય. તમારા ગામમાં જેટલા ગૃહસ્થી લોકોના ઘર છે એને કહેવાય રાજસી ભાવ. અને તમારા ગામમાં મંદિર કે સત્સંગનું સ્થાન છે એને કહેવાય સાત્વિક ભાવ. તમારી અંદર આળસ આવે, તમારી અંદર અજ્ઞાન આવે, અજ્ઞાન અને આળસ આવે એટલે સમજવાનું તામસી ભાવ. તમારા જીવનમાં ચંચળતા આવે, પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય, આ કરી લઉં, તે કરી લઉં, ફેક્ટરી કરી લઉં, પૈસા કમાઈ લઉં, જમીન લઈ લઉં, આ કરી લઉં, આવી ભાવનાને રાજસી ભાવના કહેવાય, રાજસી વૃત્તિ કહેવાય. અને જય હો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બધા છે, તાલીઓના નાદ સાથે એમનું પણ સ્વાગત કરું છું. પ્રાપ્તિ ન હોય તો આનંદ આવે, આને કહેવાય સાત્વિકતા. ગુલાબના ફૂલને નીચોવી નાખે, ગુલાબના પુષ્પને નીચોવી નાખે, રાજસી ભાવ કહેવાય.
અને આ ફૂલને તોડે નહીં ને ખાલી માને જ રાખે, આને સાત્વિક ભાવના કહેવાય, અથવા તોડે તો એ ઠાકોરજીના ચરણોમાં જઈને એને સાત્વિક ભાવના કહેવાય. સાત્વિક, તામસી અને રાજસી ભાવ આ ત્રણેય ગુણો જેનામાં છે એને કહેવાય જગદંબિકા મહાકાલી.